નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કરારના હિસાબો, એનો દાખલો નંબર 10. આ 9 જેવો છે, એમાં એક કરતા વધુ કરાર ખાતા બનાવવાના છે. દાખલા નંબર 9 માં બે કરાર ખાતા હતા, હવે 10 માં 3 છે. ઇજનેરી એક પેઢી 3 કરારો લે છે, તે 1 જાન્યુઆરી, 1 મે તથા 1 ઓગસ્ટ 2021 ના રોજ કરાર શરૂ કરે છે. નીચે આપેલ માહિતી પરથી કરાર ખાતા તૈયાર કરો. તેઓના હિસાબો 31મી નવેમ્બર 2021 ના રોજ નીચે પ્રમાણે પરિસ્થિતિ દર્શાવે છે. તો અહીં તમારે ખાસ એ ધ્યાન રાખવું પડે કે જે પહેલો કરાર છે એ 1 જાન્યુઆરી થી 30 નવેમ્બર એટલે 11 માસ માટે બને છે. તો અહીં આપણે કૌંસમાં 11 માસ એવું લખી દઈએ. બીજો જે છે એ 1 મે થી એટલે 7 માસનો થાય, અને ત્રીજો જે છે એ 1 ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર એટલે 4 માસ થાય. આ કરારનો સમયગાળો પણ મહત્વનો, જ્યારે ઘસારો ગણવાનો હોય ત્યારે આટલા માસનો ઘસારો ગણવાનો હોય છે. ચલો, કરાર કિંમત, જો કરાર પૂર્ણ થયો હોય તો જ જમા બાજુ લખવાની, નહીં તો કોઈ જગ્યાએ લખવાની હોતી નથી. મોકલેલ માલ સામાન, ચૂકવેલ મજૂરી, સામાન્ય ખર્ચા, આ ઉધાર બાજુ, પ્રમાણિત કામ પર પ્રાપ્ત થયેલ રોકડ એટલે મળેલ રોકડ છે, આને સૂત્રમાં લખવાની હોય, કરાર ખાતામાં નહીં. પ્રમાણિત કામ જમા બાજુ, ત્રણે ત્રણ કરાર અધૂરા છે. કેમ ખબર પડે? તો કે જે કરાર કિંમત આપી છે એના કરતા પ્રમાણિત કામની કિંમત ઓછી હોય તો કરાર અધૂરો છે એવું સમજવાનું. કરાર કિંમત જેટલું જ પ્રમાણિત કામ હોય તો કરાર પૂર્ણ થઈ ગયો છે એવું સમજવું. ચૂકવવાની બાકી મજૂરી આમાં ટીક કરો, અને ઉપર ચૂકવેલ મજૂરી છે એમાં ટીક કરો, એમાં પ્લસ થાય. ચૂકવવાના બાકી સામાન્ય ખર્ચા આમાં અને સામાન્ય ખર્ચામાં ટીક કરો, એમાં પ્લસ થાય. યંત્રો ઉધાર બાજુ અને હાથ પર માલ સામાન એ જમા બાજુ, જે આપણે પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ, માલ સામાન અને યંત્રો લખીએ છીએ એમાં માલ સામાન લખવાનું. કોન્ટ્રાક્ટની શરૂઆતની તારીખ દરમિયાન જ યંત્રો બેસાડવામાં આવે છે, એટલે કે યંત્રો ઉપર આ માસ પ્રમાણે 11, 7 અને 4 માસનો ઘસારો ગણવાનો છે, અને તેના પર વાર્ષિક 15% લેખે ઘસારો ગણો, એટલે 15% લેખે આટલા માસનો ઘસારો ગણવાનો થાય. આપણે અહીંયા 3 અલગ દાખલા છે એવી જ ગણતરી કરવી પડે, એકા બીજા કરાર ખાતાને કોઈ લેવા દેવા નથી. સૌપ્રથમ કરાર નંબર 1 ઉધાર બાજુ લખીએ, મોકલેલ માલ સામાન 14400, ચૂકવેલ મજૂરી 22000, પ્લસ ચૂકવવાની બાકી 700 એટલે 22700, સામાન્ય ખર્ચા 800, પ્લસ ચૂકવવાના બાકી 150 એટલે 950. યંત્રો એક ઉધાર બાજુ લખી દઈએ 4000, જમા બાજુ લખીએ બાકી આગળ લઈ ગયા, કૌંસમાં ચાલુ કામ ખાતું, અંડરલાઈન કરીને પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ, માલ સામાન અને યંત્રો, એનું પ્રમાણિત કામ છે 40000, બિન પ્રમાણિત કામ 1200, માલ સામાન છે 800, અને યંત્રોની અહીંયા ઘસારા બાદ કિંમત લખવાની. આપણે ઘસારો ગણી અને ઘસારા બાદ કિંમત જો લખી હોય તો અહીંયા કૌંસમાં 4000, એનો 15% લેખે 11 માસનો ઘસારો એ 550 થાય. 4000 નો 15% લેખે 11 માસનો ઘસારો તમે ગણશો તો 550 થશે, અને 550 ઘસારો બાદ કરતા ઘસારા બાદ કિંમત વધે 3450. આવી રીતે ઘસારા બાદ કિંમત લખી દે, અને 4 રકમનો સરવાળો બહાર જશે 45450, 45450, અને તફાવત પણ ઉધાર બાજુ આવશે 3450
આ નફો કહેવાય. હવે આમાંથી કેટલો નફો ક્યાં લઈ જવો એ કોઈ સૂચના નથી. તો પહેલું કામ તમારે કરવાનું કેટલા ટકા કામ થયું છે એ શોધી દેવાનું. એના ઉપરથી તમને પેલા નિયમો પ્રમાણે કેટલો નફો નફા નુકસાન ખાતે લઈ જવો એ ખ્યાલ આવે. તો સૌપ્રથમ થયેલ કામના ટકા શું? પ્રમાણિત કામ છેદમાં કરાર કિંમત ગુણ્યા 100. હવે પ્રમાણિત કામ છે 40,000 અને કરાર કિંમત છે 80,000, એટલે 50% કામ થયું છે એવું કહેવાય. 50% એટલે 25% કરતા વધુ, અને જ્યારે 25% કરતા વધુ કામ થાય ત્યારે રોકડના દોરને 2/3 ભાગનો નફો નફા નુકસાન ખાતે લઈ જવાનો. તો અહીંયા સૂત્ર મૂકવાનું કે નફા નુકસાન ખાતે લઈ જવાનો નફો બરાબર નફો ગુણ્યા 2/3 ગુણ્યા મળેલ રોકડ છેદમાં પ્રમાણિત કામ. નફો આવ્યો છે 3400, 3400 ગુણ્યા 2/3 ગુણ્યા મળેલ રોકડ તમને આપી છે 30,000. પ્રમાણિત કામ પર પ્રાપ્ત થયેલ રોકડ 30,000 અને પ્રમાણિત કામ છે 40,000, એટલે 1,700 આવે. તો આ 3400 માંથી નફા નુકસાન ખાતે જાય 1,700 અને ચાલુ કામ ખાતે અનામત નફો જાય 1,700. તો આ થઈ ગયું કરાર નંબર 1 નું ખાતું. હવે કરાર નંબર 2 નું ખાતું જો બનાવીએ તો સૌપ્રથમ ઉધાર બાજુ મોકલેલ માલ સામાન 11,600 કરાર કિંમત આવશે નહીં. ચૂકવેલ મજૂરી 22,500 ઇનર ફ્લો, પ્લસ ચૂકવવાની બાકી 750, એટલે 23,250. સામાન્ય ખર્ચા 550, પ્લસ ચૂકવવાના બાકી 100, એટલે 650. ઉધાર બાજુ એક યંત્ર લખી દઈએ 3,200, અને જમા બાજુ બાકી આગળ લઈ ગયા કૌંસમાં ચાલુ કામ ખાતું, એમ અંડરલાઈન કરીને પ્રમાણિત કામ બધું જ લખી દઈએ. બિન પ્રમાણિત કામ માલ સામાન અને યંત્રો, એટલે પ્રમાણિત કામ 32,000, બિન પ્રમાણિત કામ 1,600, યંત્રો હાથ પર માલ સામાન 800 અને યંત્રોમાં એ 3200 માંથી 15% લેખે 7 માસનો ઘસારો બાદ કરતા જે રકમ આવે 2,920, આનો જે ઘસારો આવે એ 3200 માંથી બાદ કરી દેવો 2,920. આ ચાર રકમનો સરવાળો આવશે 37,320. અને હવે જો આનો સરવાળો કરશો ને તો ઉધાર બાજુનો ઉધાર આવશે 38,700 અને જમા બાજુ તફાવત આવે એને ખોટ કહેવાય. મિત્રો નિયમ એવો છે કે ખોટ આવે તો કોઈ થયેલ કામના ટકા શોધવાના નથી, જેટલી આવે બધી જ જાય નફા નુકસાન ખાતે. ખોટ હોય એટલે કોઈ નિયમ યાદ રાખવાનો નથી. ત્રીજું બનાવીએ. ઉધાર બાજુ મોકલેલ માલ સામાન 4,000, ચૂકવેલ મજૂરી ઇનર કોલમ 2,800, પ્લસ ચૂકવવાની બાકી 350, એટલે 3,150. સામાન્ય ખર્ચા
2000 सॉरी सामान्य खर्चा 200 प्लस चुकवाना बाकी 50 એટલે 250 અને 91 2400 જમા બાજુ બાકી આગળ લઈ ગયા કૌંસમાં ચાલુ કામ ખાતું પ્રમાણિત કામ બિન પ્રમાણિત કામ માલ સામાન યંત્રો એમાં પ્રમાણિત કામ 7200 બિન પ્રમાણિત કામ 400 માલ સામાન 400 અને યંત્રો એના માટે આ 2400 નો યંત્રો ઉપર 15% લેખે 4 માસનો વસારો બાદ કરતા જે રકમ આવે એની કિંમત આવશે 2280 10280 2280 સરવાળો 10280 આનો સરવાળો કરશો તો 10280 સરવાળો જમા બાજુનો વધુ અને ઉધાર બાજુ તફાવત આવતો હશે 480 હવે આમાંથી કેટલો નફો નફા નુકસાન ખાતે લઈ જવો એ ખબર નથી એટલે કેટલા ટકા કામ થયું છે એ શોધી કાઢી તો સૌપ્રથમ થયેલ કામના ટકા શોધવાના સૂત્ર આવે પ્રમાણિત કામના છેદમાં કરાર કિંમત ગુણ્યા 100 પ્રમાણિત કામ છે 7200 અને કરાર કિંમત છે 60000 ગુણ્યા 100 એટલે લગભગ 12% કામ થાય 12% એટલે 25% કરતા ઓછું અને 25% કરતા ઓછું કામ થયું હોય તો સંપૂર્ણ નફો ચાલુ કામ ખાતે જાય એટલે અહીંયા લખે ચાલુ કામ ખાતે કૌંસમાં અનામત નફો થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ